વલસાડ જિલ્લામાં સુરતમાંની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે, જળાશયો ઓવરફ્લો થયા છે. માંડવીના લાખી ડેમમાં સતત પાણીની આવક છે. લાખી ડેમ 80%થી વધુ ભરાતા તંત્ર એલર્ટ છે. પાણીની આવક થતા 7 ગામોને એલર્ટ કરાયા છે. ડેમની સપાટી 73.60 મીટરે પહોંચી છે. લાખી ડેમમાં 80% પાણી ભરાયું હતું, એટલે જે નીચાણવાળા વિસ્તાર છે, જે 7 ગામો, એ ડેમ એલર્ટ સ્ટેજ પર હોવાથી બધાને એલર્ટ કરવામાં આવ્યા હતા કે કોઈ પણ નદીના પટમાં કે એવું ના જાય, ગમે તે સમયે ડેમ ઓવરફ્લો થઈ શકે એવી પરિસ્થિતિ હતી. સુરત જિલ્લામાં પડી રહેલ અવિરત વરસાદને પગલે જે ટ્રાઇબલ વિસ્તાર માંડવી એક આદિવાસી વિસ્તારની અંદર એક લોકો માટે, ખેડૂતો માટે જીવાદોરી સમાન કહેવાતો લાખી ડેમ, લાખી ડેમ એની પૂર્ણતા સપાટીને મહદઅંશે નજીક પહોંચવાની તૈયારી છે. દૃશ્ય બતાવવાના પ્રયાસ કરીશ. આ લાઈવ દૃશ્ય તમે જોઈ રહ્યા છો કે લાખી ડેમની અંદર હાલ 85 થી 87% જેટલો ડેમ ભરાવા પામ્યો છે, જે અંતર્ગત ખાસ કરીને આ હાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ 7 થી 8 જેટલા ગામોને સાવચેત કરવા માટેની એક વહીવટીતંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. ભાતખાઈ, કલમકુવા, માકણઝર જેવા 7 જેટલા ગામોને હાલ આ ડેમની અંદર પાણીની ભરપૂર માત્રામાં આવક થવાના કારણસર હાલ વહીવટીતંત્ર દ્વારા સાવચેત રાખવામાં આવ્યા છે. તો બીજી તરફ આ જે ડેમમાંથી આ 12 માસ 7000 જેટલા હેક્ટર જમીનની અંદર સિંચાઈનું પાણી પૂરું પાડતો એકમાત્ર આદિવાસી વિસ્તારની અંદર, અને તમે દૃશ્યમાં જોઈ રહ્યા છો કે આજુબાજુ જે ડેમ છે તેની ફરતે જે ડુંગરાળ વિસ્તાર છે, એટલે કે કહેવાનો મતલબ કે કુદરતી સૌંદર્યની વચ્ચે આવેલો આ એકમાત્ર આદિવાસી વિસ્તારની અંદર જે ડેમ છે, એ ડેમની સુંદરતા પણ કંઈ અલગ જ જોવા મળી રહી છે, જે અંતર્ગત ખાસ કરીને આ જે લાખી ડેમ છે એની જે પૂર્ણતા સપાટીથી હાલ 12 કે 14 ફૂટ જેટલો દૂર બાકી રહેવા પામ્યો છે, અને આવનાર સમયની અંદર હજી પણ આ ચોમાસું બાકી હોય, જે અંતર્ગત ખાસ કરીને આ ડેમ ઓવરફ્લો થવાની પણ શક્યતાઓ હાલ વર્તાઈ રહેલ છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, લાખી ડેમ, સુરત. અધર હળવદના શક્તિસાગર બ્રાહ્મણી બે ડેમના દરવાજા ખોલાયા છે. હળવદના બ્રાહ્મણી બે ડેમ શક્તિસાગર 100% ભરાયો. ડેમનો એક દરવાજો 1 ઇંચ ખોલવામાં આવ્યો. સુસવાવ, કેદરિયા, ધનાળા, રાયસંગપુર, મયુરનગર, મિયાણી, ચાડદા, ટીકર અને માનગઢ સહિતના 9 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા. વડોદરાના ડભોઈમાં શરૂ થયો છે ભારે પવન સાથે ધોધમાર વરસાદ. 10 કલાકના વિરામ બાદ શહેરમાં વરસાદ વરસ્યો. રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા. ડભોઈના લાલ બજાર, ટાવર સ્ટેશન રોડ, ડેપો, સિનોર ચોકડી, વડોદરી ભાગોળ, રાણવાસ, શક્તિનગર, વિમલ સોસાયટી જેવા વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ભરૂચના સીગવા ગામે વરસાદી પાણી ભરાઈ જતા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. એકાએક વરસાદને પગલે ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ગામમાં પાણી ફરતા 20 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ફાયર વિભાગને જાણ થતાં જ તેઓ બોટ લઈ પહોંચ્યા હતા. તમામ લોકોના રહેવા અને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી. લોકોની ફસાવવાની અમને માહિતી મળી હતી, જેના પગલે ભરૂચ ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક બોટ સાથે તેમજ સાધનો લઈ સ્થળ પર પહોંચી અમારા દ્વારા ત્યાં 20 થી 25 જેટલા લોકો, જેમાં બાળકો, વૃદ્ધો તેમજ 4 જેટલા પ્રેગ્નન્ટ લેડીઝને અમે સહી સલામત રેસ્ક્યુ કરી તેઓને સ્થળાંતર કરેલ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન, હજુ વરસાદ ગયો નથી. ઓગસ્ટમાં આવશે વરસાદનો ચોથો રાઉન્ડ. ઓગસ્ટની શરૂઆતથી જ વરસાદના ચોથા રાઉન્ડની શરૂઆત થઈ જશે. 1 ઓગસ્ટ આસપાસ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાઈ શકે, જેના લીધે ફરી ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી શકે. 3 ઓગસ્ટ આસપાસ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શરૂઆત થઈ જશે. 8-9 ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી, જેમાં કચ્છ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે. ઓગસ્ટમાં નર્મદા અને તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થવાની શક્યતા છે. ગુજરાત ઉપરાંત પૂર્વ ભારતમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. ઓગસ્ટમાં એક બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થશે, ક્યારેક ઓડિશા ઉપર સક્રિય થઈ શકે, અને આ દબાણના કારણે પુનઃ ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ વહન જે છે ઓગસ્ટનું વહન જબરું હશે, અને 3 ઓગસ્ટ સુધીમાં તો હમણાં વરસાદના વારમાં ભારે ઝાપટા રહેશે, પણ ત્યાર પછી 8-9 ઓગસ્ટમાં
ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં લગભગ કચ્છના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે, ઉપરાંત બનાસકાંઠા પાલનપુરના ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે, અને મહેસાણાના ભાગોમાં, સાબરકાંઠાના ભાગોમાં, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે, અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. હજુ પણ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે, અને ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે, કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે, દક્ષિણ સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં વરસાદ થઈ શકે છે, ભાવનગરના ભાગોમાં વરસાદ થઈ શકે છે. પરંતુ હવે જે વરસાદની સ્થિતિ જે છે એ પૂર્વ ભારત તરફ વરસાદનું વહન જશે, અને જ્યાં પૂર્વ ભારતમાં વરસાદ ઓછો છે તે ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટના માસમાં નર્મદાના સા વિસ્તાર અંગે વરસાદ જોઈએ તો લગભગ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, અને મધ્યપ્રદેશમાં ભારે વહન ઉપરાંત રાજસ્થાન ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. નર્મદા નદીના સ્ત્રાવ વિસ્તારમાં ભારે વરસાદ થતાં નર્મદા બે કાંઠે થઈ શકવાની શક્યતા રહે છે, અને આ નર્મદામાં લગભગ સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાની શક્યતા રહે છે, અને જેના લીધે નર્મદામાં હળવું પૂર આવી શકે છે. તાપી નદીના જળસ્તરમાં વધારો થશે, તાપી નદીમાં પણ હળવું પૂર આવી શકે છે. તો રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે. સુરત, ડાંગ, નવસારી, તાપીમાં પડી શકે ભારે વરસાદ. સૌરાષ્ટ્ર વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. અમદાવાદમાં પણ પડી શકે છે છૂટો છવાયો વરસાદ. આગામી 5 દિવસ માછીમારો દરિયો ન ખેડે તેવી સૂચના. દરિયાકાંઠાના વિસ્તારોમાં ફૂંકાઈ શકે છે ભારે પવન. હાલમાં રાજ્યમાં કોઈ સિસ્ટમ એક્ટિવ નહીં. सूरत, डांग, नवसारी, तापी डिस्ट्रिक्ट्स हैं जिसमें हैवी रेनफॉल वार्निंग दी गई है अगले 24 घंटों के लिए. और सौराष्ट्र रीजन की बात करते हैं तो वहाँ पे अगले 24 घंटों के लिए किसी भी तरह की वार्निंग नहीं है, और आगे 24 घंटों के बाद से रेनफॉल में काफ़ी ड्रास्टिक रिडक्शन देखा जाएगा. एज वेल एज गुजरात में भी होगा, बट छिटपुट बारिश फिर भी देखी जा सकती है. अगले 5 दिनों के लिए जो है कोस्ट की बात करें तो फिशरमैन वार्निंग जारी की गई है, जिसमें से तेज हवाएं चलेंगी जो कि 40 से 45 किलोमीटर और गस्टिंग टू 55 जो है किलोमीटर प्रति घंटे की रफ्तार से चलने की संभावना है. साथ ही साथ लैंड एरिया में भी गुजरात के ऊपर जो है बाकी जिलों के मुकाबले हवाएं, तेज़ हवाएं देखी जा सकती हैं जो कि 20 से 30 किलोमीटर प्रति घंटे की रफ्तार से चलने की संभावना है.